ત્રણ મહિનાનું બાળક પગ ઉલાડે અને મોટું ગાડું ઊંધું વળી જાય, બને? કહે છે આ સામાન્ય ગાડું નથી, આ ગૃહસ્થ આશ્રમનું ગાડું છે. બળદ જોડેલા નથી એનો મતલબ આમાં ધર્મ નથી. અને યાદ રહે, આપણે આપણી પોસ્ટ શું છે એનો આપણા જીવન સાથે કાંઈ સંબંધ હોતો નથી. તમે ઘણીવાર જોયું હશે મંદિરના પૂજારીઓ ભગવાનની નજીક નથી હોતા, એટલા મંદિરમાં દર્શન કરીને વયા જાય એ ભગવાનની નજીક હોય. કોઈ મહામૂલ્યવાન વસ્તુને બનાવનારા લોકો, કારીગર પોતે જે વસ્તુને પ્રેમ નથી કરતા, એ વસ્તુના ગ્રાહકો હકીકતમાં બીજા કોઈ. સારામાં સારી કળાના કદરદાન લોકો હોતા નથી, કદર કરનારા હોય છે બીજા હોય છે. સારામાં સારું સંગીત વગાડનારા લોકો હોય, એને ખુદના સંગીતની કિંમત હોતી નથી, એને જોઈને ડોલનારા, એને સાંભળીને ડોલનારા બીજા લોકો હોય છે. નજીકની વસ્તુ છે એની કિંમત લોકોને ઘણી વખત હોતી નથી. તો આપણે શું છીએ એનાથી આપણા જીવનની આરે કંઈ કનેક્શન નથી. ગ્રહસ્થાશ્રમ રૂપી ગાડું છે, આની અંદર બળદ જોડેલા નથી. આ બળદ છે એ નંદી છે, નંદી શંકરનું વાહન છે, શંકર કલ્યાણનું રૂપ છે, જ્યારે નંદી ધર્મનું રૂપ છે. બળદ જોડેલા નથી ગાડામાં એનો મતલબ થયો ગ્રહસ્થાશ્રમ રૂપી ગાડાની અંદર ધર્મનું સ્થાન નથી. આપણે આપણા ગ્રહસ્થાશ્રમને ચેક કરીએ, આપણા ગ્રહસ્થાશ્રમમાં ધર્મનું સ્થાન કેટલું છે? ગાડાના એ રૂપને આપ બરાબર નજરમાં લઈ આવો. ગાડાની ઉપરની સાઈડમાં માટલા પડ્યા છે અને માટલામાં દૂધ દહીં છે, અને નીચે જોડી બાંધીને ઠાકોરજીને પોઢાડેલા છે. આ ઉપર દૂધ દહીં ને નીચે કૃષ્ણ, આ શું બતાવે છે? ભોગ ઉપર છે ને ભગવાન નીચે છે, રસ ઉપર છે ને રસ રાજ એ નીચે છે. ધર્મ નમ્રે, ભગવાન નીચે ભોગ ઉપર. જડ ગાડું આ ગ્રહસ્થાશ્રમ રૂપી ગાડાને ભગવાન લાત મારે છે. લાત મારવાથી શું થાય છે? કહે છે ગાડું ઊંધું વળી ગયું. શકટમ વિપર્યગાત, ઊંધું થઈ ગયું ગાડું. આ ઊંધા થવાનો મતલબ શું થયો? કે જે ઉપર હતું એ નીચે આવી ગયું, નીચે હતું એ ઉપર આવી ગયું. બળદ તો ત્યારે જોડેલા નહોતા ને અત્યારે પણ જોડેલા નથી, ખાલી વાત ઉલટી પડી ગઈ. અને એમાં જે ભોગો હતા એ નીચે અને હવે ભગવાન ઉપર. ભગવાનનો નિયમ છે કે જ્યાં જ્યાં હોય છે ત્યાં ઉપર જ હોય છે, એ નીચે ના રહી શકે. કોક ધરાર નીચે મૂકી દે તો એ પોતાની રીતે ઉપર આવી જાય. તેલનું ટીપું, ઘીનું ટીપું પાણીમાં પકડીને નીચે સુધી લઈ જાવ ને તો એ મૂકી દો એટલે પાછું ઉપર આવી જાય. ભગવાન લાત મારે છે એ જીવનમાં આવતી ટ્રેજેડી છે, પણ એક વખત એવી કંઈક લાત પડે એટલે તરત જ હવે ભગવાન ઉપર, હવે ભોગો નીચે, હવે ભોગનું સ્થાન નીચે આવી ગયું. એવા કેટલાય લોકોને તમે ઓળખતા હશો. વાલ્મીકીને જ લો ને, બીજા કોઈને ક્યાં ઉપાડવા? કાન સુધી પણ જ ખેંચી ખેંચીને બાણો માર્યા હતા. મરા મરા કરનારો એ વાલીઓ લૂંટારો. એનું નામ વાલીઓ નહોતું, આપણે ખબર નહીં ક્યાંથી ચાલુ થઈ ગયું. એનું નામ રત્નાકર હતું. ગુજરાતી વાલીઓ કહેવાય, હિન્દીમાં શું કહેવો? વાલિયા. એનું નામ એવું હતું જ નહીં, એનું નામ રત્નાકર હતું. મરા મરા કરનારા એ વાલ્મીકી, જે પૂર્વાશ્રમની અંદર રત્નાકર નામનો ચોર છે, એક વખત શ્રી કૃષ્ણનો સ્પર્શ પ્રાપ્ત જેને થયો છે તેવા શ્રી નારદજી પધાર્યા. ભગવત સ્પર્શ પ્રાપ્ત મહાનુભાવ, જેણે જોયું હોય એ બતાડી શકે, જે ચાલુ હોય એવો દીવો છે બીજાને પ્રગટાવી શકે. અને નારદજી ભગવાનનો એવો દીવો છે, અમર દીવો, જ્યાં જ્યાં જાય ત્યાં એક એકને પ્રગટાવતા ફરે. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ઓ ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી. નારદજી હાથે કરીને જે જગ્યાએ રત્ના કરાવી ચોરીઓ કરતો હતો ત્યાંથી હાથે કરીને નીકળે છે.
રત્નાકર જેમ બીજાને લૂંટી લેતો એમ સાધુ હોય તો રત્નાકરને શું ફેર પડે છે? તુરંત જ એને પણ રોક્યા છે. કથા પ્રસિદ્ધ છે, આપ સૌ જાણો, એનો વિસ્તાર નહીં કરું. પણ એ જાગેલાએ બીજાને જગાડી દીધો. ઉલટું નામ બોલનારો, જે મરા મરા કરનારો હતો, એને રામ રામ કરતો કરી દીધો. જગાઈ મધાઈ નામના બે ગુંડા લોકો રહેતા હતા બંગાળની વાત, અને વિરોધી લોકોએ ચૈતન્ય મહાપ્રભુને મારી નાખવા માટે થઈને આ બંને જણાને પૈસા આપ્યા. કીર્તન કરતો હોય છે, હાથ ઊંચા કરીને, કોઈ જાતનું બખ્તર પહેર્યું હોતું નથી, રામ હરિબોલ હરિબોલ કરતો રહે છે, ત્યાં જાઓ અને એના પેટની અંદર નગ્ન ખંજર ઘુસેડી દો, તમે એને મારી નાખો, અમે તમને પૈસા આપશું. જગાઈ મધાઈ તૈયાર થયા છે, અને જ્યાં ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરતા હતા, કેવળ એ સ્થાનમાં પ્રવેશ કરવા માત્રની સાથે હરિબોલ હરિબોલ હરિબોલનો નાદ એવો બધો ગુંજતો હતો, એ હરિબોલના નાદે એને પકડ્યા. એકબીજાની સામે જોવા લાગ્યા, આપણા વિચારો બદલી રહ્યા છે, આપણાને મારવા આવ્યા છીએ અને આપણને ગમતો કેમ જાય છે, આપણને વાલો કેમ લાગે છે, કારણ શું છે? કાનમાં કોઈ દી હરિનું નામ પડ્યું નથી, આપણને આ ગમે જ કાં? પણ સ્વભાવમાં તું, છતાંય હિંમત કરીને જાય છે. જેવા એ બંને જણાને જોયા, ઇતિહાસ સાક્ષી પૂરે છે, ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ 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 કરતા કરતા એને ભેટી પડ્યા, અને ભગવત સ્પર્શ પ્રાપ્ત મહાનુભાવ બોલો, આને અડ્યો તો ચૈતન્યને, અને એટલે ચૈતન્ય જેને જેને અડ્યા, હરિબોલ હરિબોલ હરિબોલ, ક્યાં મારવા આવ્યા હતા અને ક્યાં હરિના નામમાં લગાડી દીધા. એ સામર્થ્ય હે, ઘટના શું ઘટી જાય આપણને ખબર ન પડે, પણ ગાડું ઊંધું વળી ગયું એ બધાને ખબર પડે. ક્યાં આખો દિવસ કુંડાળા કરનારા માણસોને ક્યાં એના હાથમાં માળા દેખાવા માંડી. પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનુ સઠ મના, ગનિકા અજામિલ બ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ધના. ખલ, ખલ એટલે નાલાયક, ખલ તારે, એવા ઘણા ખલ લોકોને તાર્યા છે ઘના. પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનુ સઠ મના, ગણિકા અજામિલ બ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના. ગાડા ઉંદા બને, એવા ઘણા જગતમાં છે. કેટલાય લોકોને મેં જોયા છે નવરાત્રિની અંદર હાથમાં રામચરિત માનસની પુસ્તક લઈને મંગલ ભવન મંગલહારી અનુષ્ઠાન કરતા હોય, એની પાસે ક્યારે રાત્રે બેસો, અરે ભાઈ નોનવેજ ખાવામાં મેં તો કંઈ બાકી નથી રાખ્યું. પણ આ તમારો ગુરુ છે ને, એ એક દી અમારા ગામમાં આવેલા, અને ખબર નહીં એ સંતની વાણીએ શું સ્પર્શ કર્યો. કોણ જાણે અંદર સૂતેલા હજારો જન્મોના મારા મા બાપોએ કરેલા પુણ્ય હશે કે મારા વડવાઓએ કરેલા પુણ્ય હશે, પણ એનું લોહી દોડે ને, એટલે એ ક્યાંય ગયા નહોતા. બસ માથે હું જે દુષ્કર્મ કરતો હતો એ ઢંકાઈ જતા હતા, અને કોઈ સંતની વાણીએ જાણે કે બધાય પડડોને ભેદી નાખ્યા, અને એક સમય આવ્યો કે બધા જ સંસ્કારો જે અંદર હતા બહાર આવ્યા. કોઈ દિવસ ફરીથી એ વસ્તુઓને સ્પર્શ નથી કર્યો, ગાડું ઊંધું વળી ગયું. ચેઇન સ્મોકર, પણ કોઈ સંતનો સ્પર્શ થઈ જાય એલા આ બધું આપણે ન શોભે બાપા. જો તારા બાપા નહોતા કરતા, એના બાપા નહોતા કરતા, કદાચ કોઈ કરતા હોય તો આપણે કરવાનું કઈ? એનામાં ઘણી સારી વાતો હતી, કેમ ન લીધી? કોઈ પ્રેમીલા માણસે જે દિવસે ખભે હાથ મૂકીને વાત સમજાવી, ભાઈ આપણને આ બધું ના સારું લાગે, છોડ. હૃદયની અંદર વાત બેસી ગઈ. ચેઇન સ્મોકિંગ કરનારા લોકો પણ ફેંકી દે છે વાતો, આને કહેવાય ગાડું ઊંધું વળી ગયું. હવે ભોગ નીચે છે, ભગવાન ઉપર છે. અગિયારસનું વ્રત હોય તે દિવસે ગમે તેવી પસંદગીની આઈટમ બની હોય એને હાથ ના લગાડે, સમજી લેજો ગાડાને બરાબર ભગવાને ઊંધું વાળ્યું છે. હવે ભગવાન ઉપર છે, ભોગો નીચે છે. ભગવાનને કહેજો, પ્રભુ અમારા ગાડામાં કોઈ દિવસ પણ તમે આવું કંઈક જોઈ જાઓ ને તો લાત મારજો, કારણ કે એ લાત
મને ને તમને ધન્ય કરી દેશે. સંસારની લાત ખાવી કોઈ ધંધો કરનારા સ્ત્રી પુરુષોની લાત ખાવી એના કરતા કનૈયાની લાત ન ખાઈ. પરબ્રહ્મ પરમાત્માએ કૃપા કરી છે કે ગાડું ઊંધું વળી ગયું છે. અને ઓલા બધા ત્યાં ઉત્સવ કરતા હતા તે ઉત્સવની અંદર મગ્ન રહ્યા, પણ ગાડાના ઊંધા પડવાનો જે અવાજ આવ્યો એટલે બધા દોડી દોડીને આવ્યા. શું થયું, શું થયું, શું થયું? નાના નાના બાળકો રમતા હતા, એ લોકોને પૂછ્યું, બેટા આ ગાડું કેમ ઊંધું વળી ગયું, કઈ ખબર છે? નાના નાના બાળકો કહેવા માંડ્યા, રુદતાને ને પાદે ને ક્ષિપ્ત મેતન ન સંશયઃ. આ સૂતો તો પછી ઉઠી ગયો, પછી જશોદા મૈયાને બોલાવતો હશે, માનું ધ્યાન પડ્યું નહીં એટલે આને લાત મારી અને પાદે નક્ષિપ્તમ, જ્યાં પગ માર્યો ઊંધું થઈ ગયું. નતે શ્રદ્ધ ધીરે ગોપા, ગોવાળિયાઓને વાતમાં શ્રદ્ધા ન બેઠી. અરે ક્યાં નાનકડો એવો આવડો 3 મહિનાનું છોકરું, ના ક્યાં આવડું મોટું ગાડું. જશોદાજીએ કીધું, મારા લાલા ઉપરથી ઘાત ગઈ, જે થયું હોય તે, પણ મારા છોકરાને કંઈ થયું નથી, મને જોવા દો. તરત જ જશોદા મૈયા આવ્યા, પોતાનું થન લાલાના મુખમાં આપે છે. લાલા પુચુર પુચુર કરીને જ્યાં દૂધ પીવા માંડ્યા, જશોદાજીએ વિચાર કર્યો, આને કાંઈ થયું નથી, જો કાંઈ થયું હોત ને તો આ મારું દૂધ ન પી. માતાઓની પાસે એવી અમુક અમુક ટ્રીક હોય, છોકરાને શું થયું છે એ લોકો જાણી જાય. વળી પાછા બ્રાહ્મણોને બોલાવ્યા, વળી પાછા આશીર્વાદ અપાવડાવ્યા, વળી પાછા ગૌશાળામાં લઈ ગયા, પૂતનાને મારી હતી એવી સમયે ગૌશાળામાં લઈ જઈને એના ઉપર પણ પૂછડા ફેરવ્યા, વળી પાછા શ્રીહરિ ઉપર, વળી પાછું એ કર્યું ગાયોના પૂછડા. ગાયનું પૂછડું બહુ પવિત્ર છે, ગાયનું મોઢું અપવિત્ર છે. જો મોઢાને હાથ અડી જાય તો હાથ ધોવાનો, પણ ગાયના પૂછડાને કદાચ તમે અડો તો પવિત્ર થઈ જાવ છો. નિયમ છે, અમુક અમુક વસ્તુઓ પવિત્ર છે, એમાંથી એક આ ગાયનું પૂછડું પવિત્ર છે. પણ મુખને જો, કારણ કે ગોગરાસ ઘણાની એવી પેલી હોય ને હાથેથી આપે, એમાં જો મોઢાને હાથ અડી જાય તો મુખ ગાયનું છે એ અપવિત્ર ગણાય છે. હું કામ નહીં પૂછતા, શાસ્ત્રમાં આવા શ્લોકો છે એમાં આટલું જ લખ્યું છે કે એનું મોઢું અશુદ્ધ છે, પૂછડું શુદ્ધ છે. મોઢાને હાથ અડી જાય તો હાથ ધોવો જોઈએ. તે ગાયોના છાણમાં ને ગોમૂત્રમાં ને એ રગદોડ્યા ભગવાન શ્રી હરિને. પોતાની રીતે આ બધી ઔષધિઓ છે. ગાયના છાણથી હું નાયો છું, મને ખબર છે કોઈ હાબુ તમારી ચામડીને હું લીસી કરે, સોના જેવી ચામડી થાય ગાયના છાણથી કોઈ દી નાઈ જોજો. ભેહું રાખી ગાયના છાણથી હું નાઈ છે ગાયું, રાખો તો મેળ પડશે. ગોમૂત્ર પોતાની રીતે અદભુત ઔષધિ છે, હારા હારા રોગ ગોમૂત્ર દૂર કરી દેશે. બહુ સામર્થ્ય છે ગૌમૂત્રમાં, ભલે બહુ અતિ ગરમ વસ્તુ છે એટલે એને એની માત્રા આવડવી જોઈએ કેવી રીતે લેવાય અને કોકને પૂછીને કરવું જોઈએ, પણ પોતાની રીતે અદભુત ઔષધિ છે. આમ તો આ કંઈ જેમ તેમ હતો કે ગાયોને લઈને ફરતો. માતાએ ગાયોની પાસે લઈ જઈ શ્રી કૃષ્ણને આશીર્વાદ અપાવ્યા, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. પછી તો એક સમયે પોતાના ગોદમાં લઈને બેઠા હતા, લાલાને સ્તનપાન કરાવતા યશોદા મૈયાએ જોયું, ભાર વધવા લાગ્યો શ્રી કૃષ્ણનો. માતાથી સહન થયું નહીં, તરત જ એક ગોદડી પાથરીને ઠાકોરજીને નીચે સુવડાવી દીધા અને પછી પોતે ઘરના કામકાજની અંદર લાગી ગયા. ઘણા લોકો એમ કે ભગવાન હમણાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવવાનો છે, એને મારવા માટે પોતાનું શસ્ત્ર ચેક કરતા હતા. ચેક કરવા પડે એ કનૈયો નહીં સાહેબ, પણ આપણામાં ત્રેવડ નહીં ને એટલે આપણને એમ થાય કે આપણે જેમ ચેકિંગ કરીને રાખવું પડે ને, રિયાઝ કરીને રાખવો પડે ને, એને કરવો પડતો હશે. જી ના, પ્રેક્ટિસ કરવી પડે એ કનૈયો નહીં, સીધો બેટ લઈને ગ્રાઉન્ડમાં ઉતરે ને મંડે છક્કા મારવા, એને માર્યા જ છે, આપણી સામે જ છે. દડા ખોવાઈ જાય ભાઈ, ખોવાઈ જ જાય, બીજો લઈ લ્યો. ચેક નથી કર્યું, પણ હમણાં જ આપણે થોડી વાર પહેલા ચર્ચા કરતા હતા, જ્યાં સુધી યશોદા કૃષ્ણની પાસે છે ત્યાં સુધી કોઈ રાક્ષસની તાકાત નથી આવી શકે.
કેમ કે શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે અને આનંદની પાસે જ્યાં સુધી બીજાને યશ આપવાનો સ્વભાવ, બીજાને જશ દેવાનો સ્વભાવ જ્યાં સુધી છે, ત્યાં સુધી આનંદની ઉપર બીજા કોઈની તાકાત નથી કે આક્રમણ કરે. એટલે જશોદા છે ત્યાં સુધી ઓલો રાક્ષસ આવે નહીં, નહીં રાક્ષસને મારવાનો છે. અને એ રાક્ષસ આવે ત્યારે જે બહુ ધૂળ ઉડે, અંધારું થઈ જાય, આતે જે બધું દ્રશ્યનું વર્ણન છે ભાગવતમાં એ પ્રમાણે, તો યશોદાને કષ્ટ થાય. એના કરતા યશોદા જો ઘરમાં વહી જાય તો પછી ઓલો આવે ત્યારે તો પછી તો ઈ જ કરવાનું હતું. કૃષ્ણ ભગવાન પોતાનું વજન વધારે છે, માથી સહન થયું નહીં, કારણ કે માની ઉંમર છે. તરત જ વિસ્મિતા ભાર પીડિતા ઠાકોરજીને નીચે પધરાવ્યા અને જશોદા મૈયા ઘરમાં કામકાજમાં લાગ્યા. ફરીથી યાદ રાખો, અહીંયા ન નંદરાયજી છે, ન જશોદા મૈયા છે, રાક્ષસ આવે છે. તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. તૃણ ઘાસ, આવર્ત ગોળ, જેના આવવાથી ઘાસ પાંદડા બધા ઉડે અને આ ગોળ ગોળ ફરે, એટલે ચક્રવાત, વાવાઝોડું, સાયક્લોન. તૃણાવર્ત ગોકુળની અંદર જેવો આવ્યો તરત જ આખી ગોકુળની ભૂમિમાં ખૂબ ધૂળ ઉડવા લાગી. એટલી બધી ધૂળ ઉડી છે, અંધારું થવા લાગ્યું, સૂર્યનારાયણ ઢંકાઈ ગયા. ધીરે 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 કરતું અંધારું એટલું બધું જામવા લાગ્યું, એટલો બધો પવન અને ખાલી ધૂળ ઉડવાને કારણે થઈને એટલું બધું અંધારું થયું. કહે છે પોતાનો હાથ ના દેખાય, અતિશય રજ ઉડી, અતિશય તમ અંધકાર થયો છે. સાધુ સંતો કહે છે આ રજ એટલે કેવળ ધૂળ ન સમજો, આ રજ એટલે રજોગુણ. સાધકની પાસે જ્યારે નંદ ન હોય, બીજાને આનંદ આપવાનો સ્વભાવ ન હોય, જ્યારે યશોદા ન હોય, બીજાને યશ આપવાની વૃત્તિ ન હોય, એવે સમયે ઓલો જે સાધનાનો આનંદ પેદા થયો છે ને, એને ક્યારેક રજોગુણ દાબી દે. આ રજોગુણ એટલે મારી ને તમારી ચંચલતા. ત્રણ ગુણ છે ને, સત્વગુણ એટલે શાંત, રજોગુણ એટલે ચંચળ, અને તમોગુણ એટલે જડતા. આ કથા આટલા બધા સાંભળતા હોય એમાં અહીંયાથી તો બધું દેખાય. એટલે ત્રણેય જાતના શ્રોતાઓ, અમુક લોકો સત્વગુણી હોય, એ જાગતા હોય, ટટ્ટાર કંઈ ફેરફાર નહીં કરતા, ખાલી કહું, ટટ્ટાર બેઠા હોય, પોતાના બંને હાથ એકબીજાના અંદર રાખ્યા હોય, આંખો બંધ કરીને કોણ વાંચે છે એનાથી પણ મતલબ નહીં, ભગવાન શ્રીહરિનું સ્વરૂપનું દર્શન કરતા જાય. અને આ એની જ કથા કહી રહ્યા છે જે મારા ઘરમાં બિરાજે છે. અત્યારે આ એની જ વાત કરે છે જે અત્યારે મારા ઘરની અંદર બેઠો છે. એનો સ્વભાવ આટલો સુંદર છે, એનું સ્વરૂપ આટલું સુંદર છે, એ આટલો બધો કોમળ છે. સત્વગુણી શ્રોતા અને આ સામે બેઠા બધા રજોગુણી, ચંચળ, થોડીક વાર થાય તો ઊભા થઈને ખોવાઈ જાય, થોડીક વાર થાય તો વળી પાછા આવે, આપણે થાય ક્યાં ગયો તો એલા, અને ક્યાંય જાય નહીં તો થોડીક વાર થાય એટલે આમ કરે, મોબાઈલ માં ગેમ રમતા હોય, રેવા દેજો તો આ હું બેઠા. ઘણા તો હારા એવા છે અહીંથી અહીંથી ફોન કરે, જો તો હું ટીવીમાં દેખાઉં કે નહીં, હાલ હાલ ટીવીમાં. ચંચળ રજોગુણી શ્રોતા, થોડું ઘણું સાંભળતા હોય, જોક્સ બોક્સ આવે, મજા આવે એટલે આવે, ભગવાન હારે એટલે વધારો. રજોગુણ અને ત્રીજો તમોગુણ, એ હારા સાંભળે નહીં ને ક્યાંય જાય નહીં, બપોરના પૂરણપુરીઓ દાબી હોય, થાંભલો મળી ગયો હોય અને માથે ફર કરતા પંખા ફરતા હોય, ધીમે થી ઇન્દ્ર મહારાજના લોકમાં વયા જાય. અને જો બાજુ વાળો કોક જગાડે તો હું ધ્યાનથી સાંભળું છું, ધ્યાનથી ની હગલી હમણાં મારા ખોરામાં પડતો તો ધ્યાનથી સાંભળે. ત્રણ ગુણ છે અને એ ત્રણેય પ્રકારના શ્રોતાઓમાં હોય ને મજા આવે બધાના દર્શન કરવાની. બીજું હું હવે તો હરખા હુતા નથી હો કોઈ કથામાં, પેલા મજા હતી, અમે હુવા દેતા નથી, મૂળ વાત તો એ. થોડીક વાર થાય તો વરી દ્વારકાધીશની જય બોલાવે, વરી નિંદર ઉડી જાય.
રજોગુણ છે એ ચંચળતાનું રૂપ છે. તો ઓલો તૃણાવર્ત રાક્ષસ આવ્યો એવે સમયે રજોગુણ આવ્યો. કેવલ રજ એટલે ધૂળ નથી ઉડી, પણ સાધકના જીવનમાં રજોગુણ ચંચળતા બહુ આવી જાય. ઠાકોરજીને તમે સ્નાન કરાવતા હો તો એ કોકનો ફોન આવે તો વોટ વિલ યુ ડુ? બધાના માણસના સ્વભાવ પ્રમાણે જવાબ બદલી ગયા. બે જાતના જવાબ આવે છે. એક્ઝેક્ટ ઠાકોરજી હાથમાં છે અને સ્નાન કરાવો છો અને કોકનો ફોન આવ્યો અને એમાંય તમે વાંચ્યું +44 ISD. નો વે ઠાકોરજી, થોડીક વાર બેહો, ઇનકમિંગ ઇઝ ફ્રી. અહીંયા ખબર પડી જાય કયો સાધક છે જે સત્વગુણી છે અને કયો સાધક છે જે રજોગુણી છે. ખરાબ નથી કંઈ, પણ માણસનો આવો સ્વભાવ હોય. આ તૃણાવર્ત આવે ને ત્યારે આપણને ફોન લેવાનું મન થાય, આ તૃણાવર્ત આવે ત્યારે આપણને દૂધ લેવાનું મન થાય, આ તૃણાવર્ત આવે ત્યારે ટાઈટ લાગતી હોય એટલે આપણને પૂજામાંથી ઊભા થઈને પંખા બંધ કરવાનું મન થાય, આ તૃણાવર્ત આવે એવે સમયે આપણને હજાર જાતના કંઈક કંઈક કામ હોય એટલે હું ઊભું થવું એ વેલિડ થઈ જાય ને, એમ કે હું કંઈ ભાનું નથી કરતો, આ હું યોગ્ય રીતે ઊભો થયો છું. જપ કરવા બેહાડ્યા હોય, સમજી ગયા? હું બધા હાટું ચા લેતો આવું. ચંચળતા રજોગુણ છે, આ મારા તમારા ઉપર આક્રમણ કરે. ક્યારે? જ્યારે તમે માળા ફેરવા બેહો, જ્યારે તમે જપ કરવા બેસો, જ્યારે તમે પાઠ કરવા બેસો, જ્યારે તમે સેવામાં બેસો. એ સિવાય તો તમારા મનમાં ક્યાંય હરામ જો બગા હું આવે જોજો ને. તમે મને પંચાત કરવા બેઠા હોય રાતના 3 વાગી જાય, ખબર પડે છે? આ સપ્તાહમાં રાતના તો પ્રોગ્રામ પૂરા થઈ જાય પછી કઈ હોય ન જતા, રાતના કાનગોપી નામ પૂરું થઈ જાય પછી હું કરતા હોય? તમને આ સરસ આવડી ગયું, વાતો ના વડા હાલતા હોય. રજોગુણ છે, તમ એ જડતા છે, તમોગુણ છે. સાધકના જીવનની અંદર જે સમયે એની પાસે બીજાને આનંદ આપવાનો સ્વભાવ, બીજાને યશ આપવાનો સ્વભાવ, એટલે કે સ્વભાવની જે સારપ છે એ ન રહે અને સાધના ચાલુ રહે, તો એમાં રજોગુણ તમોગુણ આવ્યા સિવાય રહે નહીં. સાધના હું ને તમે કરીએ છીએ વિનય વિવેક માટે થઈને, કોકનું અપમાન કરવા માટે નહીં. માળા ન ફેરવવી જો આપણને કોકનું અપમાન કરવાનું શીખવાડતી હોય, પાઠ ન કરવા, આપણે વૈષ્ણવ ન થવું, આપણે ચાંદલો ન કરવો જો જે નથી કરતા એ આપણને હલકા લાગે, આપણે કંઠી પહેરવી જ નહીં જો જો જેણે નથી પહેરી અથવા તો આપણા સિવાયની બીજી કંઈક પહેરી છે એ આપણને ખોટા લાગે. આ બધું એટલા માટે છે જ નહીં. કોણ ખોટો? ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા, હલકો એ છે જે બીજાને હલકો ગણે છે. કારણ કે બીજાને હલકો, બીજાને નીચો, બીજાને અજ્ઞાની, બીજાને ઉતરતી કક્ષાનો ગણવાનું હજી મારા મગજમાંથી બંધ ન થયું, તો હું કામ હું ચડ્યો જ ન કહેવા, હું તો પડ્યો કહેવા. પણ કદાચ એવું આપણા જીવનમાં હજી ન આવી ગયું હોય તો કીધું, માળા ફેરવતા હોય તો ચાલુ રાખજો, એ એમાંથી જ નીકળશે. હજી કંઈ થયું નહીં એમ કરીને કોઈ દી મૂકશો નહીં. ફરીથી કહી દઉં, ગઈકાલે સાંજે પણ કહેતો હતો, દંભ કરવા માટે પણ તિલક કરજો, કોક દી ફાયદો થઈ જાય. ગામને દેખાડવા માટે પણ કંઠી પહેરજો, એની મેળે એના ફાયદા મળશે. ખોટી ખોટી જગતની સામે આપણે સારા માણસ છીએ એવું દેખાડવા માટે પણ મંદિરોમાં જજો, એનાથી કોક દી ફાયદો થશે, થશે ને થશે. પેંડો જાણતા ખાવ તોય મીઠો જ લાગે અને અજાણતા ખાવ તો એની મીઠાશ તો તમને અસર કરે. અમૃત જેણે જાણતા પીધું એ મધુરતાનો અનુભવ કરાવે, અને કદાચ કોઈ અજાણતા પી લે તો એ અમૃત છે તો અમર જ કરે. જ્યાં તમે બેઠા છો એ સદભાગ્ય છે, બાકી તો ક્યાં જગ્યા છે. ખોટી રીતે પંચાયત કરવા પણ મંદિરે જાજો, કારણ કે અંદર ઓલો બેઠો છે જોવે, કોક દી અસર કરી જશે. ખોટી ખોટી પણ માળા ફેરવો, ખોટી ખોટી પણ માળા પહેરો, ખોટા ખોટા પણ ચાંદલો કરો, કારણ કે આ બધી વસ્તુઓ, આ રસ્તા બધા અમૃતના છે, એક દિવસ લઈ જશે. હારો નહીં, થાકો નહીં. હા, ભટકી જાય એમાં હું વાંધો, ભટકી તો ઘણાય જાય, મોટા મોટા ભટકી જાય, પણ અટકો નહીં, કારણ કે જે અટકી જાય ને એ કોઈ દી પૂગતા નથી, ભટકે તો પાછા આવી જાય. અગર ગલતી રુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ, તો રાહે ભી
खाती है। हरिद्वार ना संत पथिक जी महाराज नु सुंदर भजन मारा गुरुदेव ना मुखे आप सबे सांभळ्युं होय यादी थई जाय। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है। मनुज गलती का पुतला है वो अक्सर हो ही जाती है, वो अक्सर हो ही जाती है। मनुज गलती का पुतला है वो अक्सर हो ही जाती है, जो अक्सर उसे इंसान कहते हैं, जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। पराया दर्द अपना उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। पराया दर्द अपना उसे इंसान कहते हैं, उसे किसी के काम जो आए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते। मनुज गलती का पुतला है वो अक्सर हो ही जाती है, ये अक्सर हो ही जाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है। कोई समय पण सारू काम करवा माटे थईने बैठा हो એ સમયે કદાચ ભૂલ થઈ જાય તો કોઈ પણ માણસ દબડાવે તો સાંભળશો નહીં, તમે જે કર્મ કરવા બેઠા છો એ કરે એની ભૂલ થાય। જે તમને અંદરથી નબળા પાડતા હોય, જેના વિચારો હલકા હોય, એવા લોકોની પાસે બેસશો નહીં। તને કોઈ દી નહીં આવડે, એવાને તો જલ્દી કાઢી મૂકવા। આ તો હું છું બાકી તારું હું થાય એનાથી આગાવી જાઓ, જે થવું હશે એ ખબર પડી જશે। મૂરખ છો, ઇડિયટ છો, ડોબો છો, એવું જે બોલતા હોય એની પાસે બેહવું નહીં, બધા કંસ છે। અગર ગલતી રુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ, તો રાહે ભી દિખાતી હૈ। જગતમાં ભૂલ કર્યા સિવાય કોઈ એવો પેદા થયો જ નથી જે મહાન બન્યો હોય। ગાંધી બાપુ પોતાની ભૂલોને કહી શક્યા, આપણામાં તાકાત નથી, બાકી જગતમાં એવો કોઈ પેદા થયો નથી જે જિંદગીમાં કોઈ દી ભૂલ ના કરી હોય અને મહાન બની ગયો, કોઈ જ નહીં।
ઇનફેક્ટ એમ કહેવાનું મન થાય કે જેણે જીવનમાં કદી એ ભૂલ કરી નથી, સમજી લેજો એ ક્યાંય પહોંચ્યા નહીં હોય. જો ક્યાંક પહોંચ્યા હશો તો સમજી લેજો તમે કંઈક ને કંઈક તો ભૂલ કરી જશે, એના સિવાય પહોંચાતું જ નથી. વળી ઓલી જ વાત આવી ગઈ, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી આવે. અક્કલ બદામ ખાવાથી નથી આવતી, આવતી હોય તો બદામ વેચતા હોય બધા એવા હોવા જોઈએ ને. ભટકાય તો બધું તૂટી જાય, ભટકાય તો બધું તૂટી જાય, એક માણસ જ છે જે બની જાય. ઠોકર ખાય તો બધું તૂટી જાય, પણ આ એક માણસ છે જે ઠોકર ખાય તો બની જાય. અગર ગલતી રુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ. ભૂલ થઈ જાય તુરંત આપણને રસ્તો મળે, આપણે આ ન કરાય, આ વસ્તુ ખોટી થઈ, આ ભૂલ થઈ, ચાલતા ચાલતા પડી જાય ભાઈ માણસ છે, ચાલતા ચાલતા પડી જાય ભાઈ માણસ છે, લડી પડે ભાઈ માણસ છે, ઝઘડી પડે ભાઈ માણસ છે. સત્વગુણથી દેવતાઓ બને જે ઉપર રહે, રજોગુણથી મનુષ્યો બને જે વચ્ચે રહે, અને તમોગુણથી રાક્ષસો છે એ બધા પાતાળમાં રહે છે. દેવતાઓ સ્વર્ગમાં, મનુષ્યો પૃથ્વી ઉપર, રાક્ષસો પાતાળમાં. રાક્ષસો છે એને ખબર જ છે અમે તમોગુણી છીએ એટલે નીચે જ છે, એને હવે એ નીચેથી નીચે ન જઈ શકે એટલે એ પડે નહીં, એ જ્યાં છે ત્યાં ત્યાં રહે. ઉપરવાળા છે એ બહુ હોશિયાર છે, એ લોકો ગુરુત્વાકર્ષણની બહાર રહે છે. આપણે છીએ કે કંઈક ઉડીએ અને કંઈક વળી લેન્ડ થાય. માણસને જોવ તો કોક દી તો એવો માણસ લાગે જાણે દેવતા જેવો છે, ઈનો માણસ રાક્ષસ થઈ જાય. કારણ કે આપણે વચ્ચે છીએ, આપણે કોક દી જાગરણ પણ કરી શકીએ અને કોક દી 10-11 વાગ્યા સુધી હુતા પણ રહીએ. આપણે કોક દિવસ આખો દિવસનો ઉપવાસ પણ કરી લઈએ અને કોક દિવસ આપણે બે પેટ કરીને જમાવી દઈએ. કોક દિવસ જુઓ તો સાધનામાં એટલો આનંદ આવે, કોક દિવસ ભગવાનનું સ્મરણ કરવાનો આનંદ આવે, કોક દિવસ આંખમાં આંસુ આવે અને કોક દિવસ આપણા કારણે કોકની આંખમાં આંસુ આવે. ચાલતા ચાલતા પડી જાય ભાઈ માણસ છે. અગર ગલતી રુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ. મનુજ ગલતી કા પુતલા હૈ યે અક્સર હો હી જાતી હૈ યે અક્સર હો હી જાતી હૈ. જીસસના જીવનનો મહાન પ્રસંગ, અતિશય પ્રસિદ્ધ પ્રસંગ આપણે સૌએ સાંભળ્યો હોય. કોઈ વ્યક્તિને પથરા મારીને મારી નાખવાની સજા થઈ છે, લોકો પથરા મારી રહ્યા છે અને સામેવાળો માણસ બિચારો દુઃખી, એને એની કંઈક ભૂલ થઈ હશે અને શરીરમાંથી લોહી નીકળતું જાય છે. એવી સમયે જીસસ ઈસુ ખ્રિસ્ત એ ત્યાંથી નીકળ્યા છે અને ઈસુએ જોયું ને કરુણાનો માણસ, કરુણા પ્રત્યે એનું જીવન સમગ્ર, એને લોકોની ઉપર કરુણા માટે એને આખી જીવન પેલું કરી દીધેલું. વાહેલાઓ એ નથી વિચારતા એ વાત અલગ છે, બાકી જીસસ પોતે પોતાની રીતે બહુ રૂડો હતો ભાઈ. ક્રિસમસના દિવસો આવે છે, જીસસ ત્યાંથી નીકળ્યા અને તરત જ એને જોયું કે આ બધા ભેગા થઈને એક જણાને પથરો મારે છે એટલે યાદ આવ્યા. એટલે બધાએ જોયું કે કોક અજાણ્યો માણસ વચ્ચે આવ્યો છે એટલે તરત ઉભા થઈ ગયા. શું છે ભાઈ તારે વચ્ચે કેમ આવ્યો? કીધું તમે શું કરો છો આ બધા ભેગા થઈને આને એકલાને પથરા મારો છો? કીધું એને એવું પાપ કર્યું છે. પાપ કરે એને આપણે ત્યાં સંવિધાનમાં નિયમ જ છે પથરા મારીને મારી નાખવાનો. જીસસે કીધું ચોક્કસ મારી જ નાખવો જોઈએ, આને આટલું બધું પાપ કર્યું છે ખતમ કરી નાખો, પણ એને જ અધિકાર આપજો, હાથમાં પથરો એ જ ઉઠાવે જેણે કદી પાપ કર્યું નથી. જગતના ચોકમાં ઇતિહાસના પાને લખાયેલી ઘટના છે, પથરા ફેંકી ફેંકીને હવ હવના ઘર ભેગા થઈ ગયા. કેમ કે ઓલી સત્યથી પવિત્ર થયેલી વાણી, ઓલી તેજસ્વી વાણી, ઓલી ઓજસ્વી વાણી, ઓલી વર્ચસ્વી વાણી એણે કામ કર્યું. મનુજ ગલતી કા પુતલા હૈ યે અક્સર હો હી જાતી હૈ યે અક્સર હો હી જાતી હૈ. જો કર લે ઠીક ગલતી કો જો કર લે ઠીક ગલતી કો ઉસે
इंसान कहते। मारा गुरुदेव बहुत सरस कहे, पड़ी जाए एनो वांधो नथी, पड़ा रहे ने एनो वांधो। पड़ी तो जाए, अग्यारस छे काले हवार ना पोर मां गांठियो खाई लीधो। अरे बाप रे, मारी अग्यारस भांगी गई, कई भांगी नथी गई, कोगरो करी आव। पण एक वार धरार खाई लिए, ले मारी तो भांगी गई, पछी करीने 50 ग्राम गांठिया खाई जाई। जो कर ले ठीक गलती को, तूटी गई धांधी ले यार। पण दानत ना ज खोटा, हाथे करीने काले अग्यारस होय तो ई पानू याद न राखे। અને બારસ ને દીકરી, અરે કાલ 11 હતી, રાહ જોવે તારી યમરાજ, તું ઉપર જા, તને કહેશે કેદી કેદી 11 હતી, યાદ કરાવશે। યું ભરને કો તો દુનિયા મે પશુ ભી પેટ ભરતે હે, પશુ ભી પેટ ભરતે હે। पथिक जो बांट कर खाए उसे इंसान कहते। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। खाटू न होए तो लींबू नहीं, तीखू न होए तो मरचू नहीं, ए मानसाई न होए तो मानस नहीं। पराया दर्द अपनाए उसे इंसान कहते। फरीथी एज बात, आपणे बहु मोटी स्कूल न बनावी शकीए, पण आपणे कोकने फी भरी शकीए, आपणे कोकने चोपड़ा लई दई शकीए, आपणे मोटी हॉस्पिटल न बनावी शकीए, पण आपणे कोकने दवा लई दई शकीए, आपणे मोटा अन्न क्षेत्रो न खोली शकीए, परंतु आपणे कोकना घरमां लोट दाळ तेल आपी शकीए। भगवाने आप्यू होय तो याद रखजो, पराया दर्द अपनाए उसे इंसान कहते। वेगा ना कर्या करजो, या तो तमे ने छोड़ीने वया जाशो ने या तो ए तमने छोड़ीने। वेगा करवाथी कहीं वड़वानू छे नहीं, डरो नहीं। जेने माना पेट मा रक्षण कर्यू छे, आपड़ा जन्म ना पेला माना थन मा दूध तैयार राख्यू छे, ई आगळे कोई दी भूखा नहीं हुवाड़े, मरी न जासो मरता पेला। भगवाने आप्यू होय तो आपजो, तमारी कैपेसिटी होय एटलू। सूरज नी पाहे एटलू मोटू अजवाड़ू छे, ए त्रिभुवन नो तम दूर करे छे, अने आपणू नानकड़ू कोड़ियू होय ए आपणा मंदिरनू अंधारू दूर करे। तो जे कोड़िया जेवड़ा छे ए लोको मंदिरनू अजवाड़ू, एटलीस्ट आपणा घरनू अंधारू तो दूर करी शकीए। आपणा शेरीमां, आपणा आपणा एरियामां, आपणा आपणा गाममां एटलामां तो काम थई शके। आखा भारतनू कोण करे, जेनी जवाबदारी छे लोको करता हशे। हम जितना हो सके हम अपने ओर से करें। आपने लागशे वारे वारे कहे छे, पण आ बधी वस्तुओ जरूरी छे भाई। तमारा समाजनी अंदर ध्यान राखजो, कोई तेजस्वी छोकराओ ए चोपड़ा विनाना न रही जाए, फी विनाना न रही जाए, एने प्रेमथी भणाओ। आचरणमां धर्म उतर्यो तो ज कामनो छे। તહેવારના દિવસે તમારી આજુબાજુ કોઈ ભૂખા ન હોઈ જાય, આજુબાજુના કોઈ છોકરા મીઠાઈ વિનાના ન રહી જાય, આપ્યું હોય તો। સુદામાએ કોઈ દી કોઈને કંઈ દાન નહોતું કર્યું, પણ એને ભગવાન આપ્યું જ નહોતું, તો સુદામાનો વાંક નથી, કારણ કે એની પાસે કંઈ હતું નહીં। પણ જેને આપ્યું છે એ લોકો ધ્યાન રાખે, તમને આપ્યું છે, તમારું નથી, તમારું છે, કેટલું જેટલું તમે ખાઈ જાઓ, હજી આગળ તમે જેટલું પચાવી શકો, બાકી અહીંયા બાંધીને લઈ જઈ શકાતું નથી રે। કોઈ લઈ નથી જ્ઞાન, તમે પણ લઈ જઈ શકશો નહીં। જીવન રંધાયેલી ખીચડી જેવું છે, કાં ખાઈ જાઓ તો કાં ખવડાવી દો, નહીતર ગંધાઈ જાહે। પડો પડો હરખી પડો, ચીરીજીરી ના મજા આવે। ખીચડી બની નથી ગઈ, રંધાઈ નથી ગઈ ત્યાં સુધી તમે એને સ્ટોર કરી શકો, પણ એકવાર રાંધી લીધી એટલે હવે ખાઈ જાઓ, અને યા તો ખવડાવી દો। જે ખવાય નહીં, ખાઈ ન હગાય એટલું બધું ઘણા પાસે છે, તો ખવડાવો ને।
પાંચ લાખ કમાતા હોય ને તો એ પાંચ રોટલી ખાતા હોય, એ પચાસ લાખ કમાય તો એ પચાસ રોટલી ખાતા હોય. હા, પાંચમાંથી બે ઉપર આવી જાય, પણ ઓલી ત્રણ વૈધી ને એ કોકને ખવડાવી તો હગાય. જ્યાં તમારું દિલ માને વહાવો, દ્રવ્ય વહે જ સારું લાગે. લોહી ને રૂપિયો એ ભેગા થઈ જાય નહીં હારા, હાલતા રહીએ હારા. હા, લોહી ભેગું થઈ જાય તો રહોડી થાય ને, કેવું ખરાબ લાગે. એમ રૂપિયો એક જગ્યાએ જમા થઈ જાય નહીં હારું. યાદ રાખજો, બંધાઈ જાય એટલે ગંધાઈ જાય, નિયમ છે. જે જે બંધાઈ ગયા બધા ગંધાઈ ગયા, પણ જે ચાલતા રહ્યા, મૂવ ઓન, હે ને, ગઈકાલે ભાઈ જયભાઈ વાત કરી, મૂવ ઓન એ કામનું છે. બંધાઈ જાય એટલે ગંધાઈ જાય, અને અહીંયાથી જાય એટલે સમજી લેજો અહીંયા વેક્યુમ ન થાય, બીજું નવું આવી જાય, નિયમ છે. તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની તમારા ઉપર કૃપા હોય તો આ વસ્તુ યાદ રાખો. ભૂલ તો બધાથી થાય, ભૂલ ન થઈ હોય એ ક્યાંય પહોંચતા જ નથી. હિંમત કરે, પોતાના જીવનની અંદર આગળ વધવાની ચેષ્ટા કરે, યોગ્ય સદગુરુનો આશ્રય લે, યોગ્ય જે શુભેચ્છા વ્યક્ત કરનારા છે એ લોકોની પાસેથી આશીર્વાદ લે, જેની પાસે માર્ગદર્શન લેવું જોઈએ એની પાસે માર્ગદર્શન લે, પણ અટકે નહીં. કોક દી ભટકી જાય તો એમાં શું મોટી વાત છે, વળી પાછા ચાલતા રહો, વળી પાછો રસ્તો તો મળી જશે. ડાયવર્ઝન હોય એમાં હાથે કરીને તમને ભટકાવે, હે ને, ડાયવર્ઝન કેનું નામ, જે તમને ડાયવર્ટ કરે. જીવનમાં એ ક્યારેક ક્યારેક આવા ડાયવર્ઝન આવે, નીચે ઉતરી જવાય, પણ ચિંતા ન કરશો, એ રસ્તા ઉપર આગળ ચાલતા રહો. ઓલો જે મુખ્ય માર્ગ છે એની અંદર ક્યારેક તો આવી જ જશો. આ મારા તમારા જીવનની સ્ટોરી છે, આ ખાલી હાઈવેની વાત નથી. ક્યારેક ક્યારેક આપણે ફીલ કરીએ ને આપણે ડાયવર્ટ થઈ ગયા, કાંઈ ચિંતા ના કરવાની, ઊભું નહીં રહેવાનું બસ, કારણ કે જે ભટકી જાય એ તો કોક દી કંઈ વાંધો નહીં પહોંચી જાય, પણ અટકી જાય હારા ક્યાંય પહોંચતા નથી. મનુજ ગલતી કા પુતલા હૈ વો અક્સર હો હી જાતી હૈ, જો કર લે ઠીક ગલતી કો ઉસે ઇન્સાન કહેતે હૈ. આનંદ ખરેખર પ્રગટ થયો હશે તો નંદ યશોદા હાજર નહીં હોય એવે સમયે કદાચ આવા કોઈ પણ તૃણાવર્ત આવશે, તો આનંદ હશે તો એ તૃણાવર્તને ખતમ કરશે. તૃણાવર્ત આનંદને ખતમ નહીં કરી શકે. કથા પ્રમાણે આપ એના દર્શન કરી લો. ભગવાન શ્રી હરિને ઉઠાવ્યા છે રાક્ષસે, અને ગોળ ગોળ ફેરવતો ફેરવતો ઉપર લઈ ગયો. વિચાર કર્યો હવે કંસની પાસે લઈ જાઓ ને, ત્યાં તો ભગવાન શ્રી હરિએ જે રીતે જશોદા મૈયાના ગોદમાં પોતાનું વજન વધાર્યું હતું, એવી રીતે હવે આ તૃણાવર્તના ગળામાં પોતાના બંને હાથ ભરાવી દીધા અને મંડ્યા વજન વધારવા. એટલું બધું વજન વધ્યું, એટલું બધું વધ્યું કે પછી તૃણાવર્તની ખુદની કેપેસિટી ખતમ થઈ ગઈ. અને મનમાં વિચાર થયો કે હારો, આ ઓલો છોકરો પડ્યો હતો આંગણામાં, અને નંદબાબાના આંગણામાં એક બહુ મોટો કાળો પથરો, તો કે પાણો ઉપાડ્યો એવો કે છોકરાને, હારી બહુ ધૂળ ઉડીમાં કંઈક ભૂલ નથી થઈ ગઈ ને. ને અંતમાં જ્યાં બુદ્ધિ જાય એ આપણી ગતિ, અંતે યા મતિ સા ગતિ. ભગવાને એ પથરા ઉપર જ નાખ્યો અને રામ રમી ગયા. તૃણાવર્તને માર્યો ભગવાન શ્રી હરિએ. કોઈ સમયે માતા યશોદાના ગોદમાં સુતા છે, સ્તનપાન કરી રહ્યા છે, અને ત્યાં ભગવાન શ્રી હરિ સ્તનપાન કરતા કરતા છોડતા નથી માના થનને. યશોદાજી વિચાર કર્યો, હારું આના પેટમાં પંચર પડી ગયું છે, આ દૂધ જાય છે ક્યાં? એમને એમ છોડાવે તો ઘરનું કામકાજ કરવા દે નહીં. એટલે માતાઓની પાસે સરસની ટ્રીક હોય, તે કાનુડાના કમરમાં પોતાની આંગળીઓ લઈને માએ એને ગલી ગલી કરી. ભગવાન શ્રીહરિનું મુખ તરત જ ખુલી ગયું, માએ છોડાવી દીધા, અને જશોદા મૈયાનું ધ્યાન બરાબર કૃષ્ણ ભગવાન ઉપર, કે સફેદ સફેદ સાડી, જશોદાજીની જાણે દૂધનો દરિયો, એમાં શામ વર્ણના કૃષ્ણ ભગવાન, જાણે એક નીલ કમલ ખીલ્યું છે, અને એમાં જશોદાના દૂધના ગાલ ઉપર બે ટીપા પડ્યા, જાણે કમળ ઉપર કોકે પાણી છાંટ્યું છે, અને ખીલેલું કમળ કેવી રીતના, એવું જ્યાં જશોદા મૈયાનું ધ્યાન એ લાલાના મુખ ઉપર હતું ને, એવે સમયે ભગવાન શ્રી હરિ નાનકડી પેલી એના નાની નાની મુઠ્ઠીઓ, અને જ્યાં આળસ મરડી ને બગાસું ખાધું ત્યાં મોઢું ખુલી ગયું, અને જ્યાં મોઢું ખુલ્યું તો મોઢામાં જીભ દેખાવી જોઈએ, બે દાંત દેખાવા જોઈએ, એને બદલે શ્રી શુકદેવજી મહારાજ કહે છે શું દેખાણું. ખમ્રોદસી જ્યોતિરની કમાશા સૂર્યેન્દુવહની શ્વસના બુધીશ્ચ દ્વીપાન્નગાંસ્તદ્રુહિતૃર્વનાનિ ભૂતાનિ યાનિ સ્થિરજંગમાનિ. સ્થિરજંગમાનિ યાનિ ભૂતાનિ. માતાએ લાલાના મુખની અંદર સ્થાવર જંગમ આખે આખી સૃષ્ટિને જોઈ.
सावीक्ष्य विश्वं सहसा राजन् संजात वेपथुः सम्मील्य मृगशावाक्षी नेत्रे आसित सुविस्मिता। सुविस्मिता माने अतिशय विस्मय थयो छे। अरे आवडो एवो नानकडो लालो अने एना मुखमां मने आ बधुं देखाय? नहीं नहीं नहीं, कृष्णना मुखमां कंई नथी, मारी आंखो जरा वृद्ध थई ने एटले हवे एने कंईक नु कंईक देखाया करे। જ્યાં ભગવાન શ્રીહરિની સામે નજર કરી માએ થોડીક વાર પછી આંખો ખોલીને તો ભગવાનની આંખો બંધ થઈ ગઈ હતી, ઠાકોરજી સુઈ ગયા હતા, ભગવાન શ્રીહરિને માએ પલનામાં પોઢાવી દીધા। હવે તો ગર્ગાચાર્યજી આવ્યા, વસુદેવજી મોકલે છે ગર્ગાચાર્યજીને, જાઓ મારા છોકરાઓનું નામ પાડી આવો બાપા, કે દિવસના ભગવાન શ્રીહરિનું નામ પાડવાનું બાકી છે। ગર્ગાચાર્યજી આવ્યા, નંદરાયજી વિનંતી કરે છે, અને નંદરાયજીએ જ્યાં વિનંતી કરી તરત જ ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, બાબા તમારા છોકરાનું નામ નહીં પડાય, વસુદેવનો છોકરો જે અહીંયા મોટો છે ને એનું નામ પાડીશ। નંદ બાબા પૂછે છે, શું વાંધો? કહું, હું યાદવોનો ગોર બાપા છું, યાદવોનો ગોર, ને તમારા છોકરાનું નામ પાડે, લોકો એની મેળે કડીઓ બેસાડી લે કે વસુદેવ ને નંદની વચ્ચે દોસ્તી છે, વસુદેવના આઠમા દીકરાને કંસ ગોતે છે, અને ગર્ગાચાર્યજી વસુદેવના ગોર બાપા થઈ નંદના છોકરાનું નામ પાડવા ગયા, હોય ન હોય આ દેવકીનો આઠમો યાદ છે। તારા છોકરા ઉપર સંકટ આવે નંદ, એટલા માટે થઈને ના પાડું છું। નંદ બાબાએ કીધું, પણ તમે આમ એની મેળે આમ ફૂલ ક્યાં ખીલાવવા માંડ્યા? પેલા મને મૂળથી પકડવા દો વાતને, તમે શું કીધું? બધાને ખબર પડી જાય, એ કેવી રીતે પડે? કીધું, તમારો છોકરો પડખું બદલે તો તમે ગામ ધુવાડા બંધ કરો છો, આનું નામ પાડો તો તમે કેવો જબરો ઉત્સવ કરો, ખબર પડી જાય ભાઈ। નંદરાયજીએ કીધું, તમે જો નામ પાડવા તૈયાર થતા હો તો મારે ઉત્સવ નથી કરવો, વિધિનું પ્રાધાન્ય છે, ઉત્સવનું નહીં। ઉત્સવ આપણી ખુશી છે અને વિધિ છે એ જરૂરી છે, સમજો છો? આ લર લટકાડેલી છે, આપણો આનંદ છે, બધી જગ્યાએ એવી લર ન હોય, હે, આ આપણો આનંદ છે, પણ કૃષ્ણ જન્મની કથા કહેવી એ વિધિ છે, તો લર ન હોય તો આલે, પણ કથા કહેવી પડે, એટલે આ તો સામાન્ય વાતો છે, પણ સમજો છો ને આપ, મતલબ ઉત્સવ છે એટલો આવશ્યક નથી જેટલી વિધિ જરૂરી। અત્યારે તમે જો લગ્નના પ્રસંગમાં ઓલા ગોરબાપાને ચીટિયા ભરે રાખે, જલ્દી કરો ને, જલ્દી કરો ને, મકાન બનાવવા ટાણે કડિયાને કોઈ નથી કહેતા જલ્દી કરો, સ્લેબ ભરવા ટાણે ઓલા સ્લેબ વાળાને એમ ન કહેવાય કે જલ્દી કરો, નહીં તો ઓલું આવે હેઠું। વિધિમાં બહુ ઉતાવળ કરાવે છે એટલે પછી તૂટવામાં પણ ઉતાવળ થાય છે। પેલા ત્રણ ત્રણ કલાક સુધી લગ્નની વિધિ હાલતી, વર કન્યા બે જ બેઠા હોય, બીજા બધે જમવા વહી જાય, ગોરબાપા એ બેને બરાબરની કસરત કરાવે, વ્યવસ્થિત રીતે વિધિઓ થતી હતી, ઇન્ટરવ્યુ લેવા નતા જતા, પણ કેવા સરસના જીવે જોરિયા બેઠા બધા ગયા હતા ઇન્ટરવ્યુ લેવા, દાદા કઈ ખબર નથી ભાઈ, ઘોંઘટ ખોલ્યો તો ખબર પડી કે આ આપણું ભાગ્ય, કશી ખબર ન હતી। આનો હાથનો રોટલો ખાવાનો છે આપણે આખી જિંદગી એમ, પણ કેવા મજબૂતાઈથી, હા, હું મારા રહેવાતું નથી, કહી દઉં, સારું રહેવાતું નથી યાર, આવી કંઈક વાત કરું ને ત્યારે આ બાજુવાળા આમ જોવે ને આ બાજુવાળા આમ જોવે, તો હારી જાઉં, એવા મસ્ત લાગતા હોય, આગળ પાછળ બેઠા હોય એને ફૂવાય એનો વારો ન હોય, આ બીજાની વાત છે, આગળ પાછળ બેઠા હોય મેળ ન પડે, બાકી બધા જોવા જેવો ખેલ હોય, સો લવલી મોમેન્ટ, સો નાઇસ, ખરેખર મજા આવી। વિધિની બહુ પ્રાધાન્ય છે, વિધિને પકડી રાખી નંદ બાબાએ ગર્ગાચાર્યજી મહારાજ નામ પાડવા બેઠા, પેલા દાઉજીનું નામ પાડ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યા બલં વિદુઃ યદુનામ પૃથક ભાવાત સંકર્ષણ મુષંત્યુત। આ રોહિણીનો પુત્ર છે જે જશોદાના ગોદમાં બેઠો છે, આનું નામ રાખીએ છીએ રામ, પોતાના ગુણોથી બધાને રમાડશે એટલે આ છોકરાનું નામ પડે છે રામ, બળવાન થશે એટલા માટે એક નામ પડે છે બલ,
અને યાદવોની એકતાને ટકાવી રાખશે એટલા માટે આ છોકરાનું નામ પડશે શંકરસણ. દાઉજીના ત્રણ નામ પાડ્યા. પછી રોહિણીજીની ગોદમાં બેઠેલા શ્રી કૃષ્ણનું નામ પાડવાની વાત ક્યાંથી ગોતવું? ગર્ગાચાર્યજી મહારાજે છોકરાની સામે જોવે ને વળી પાછા આંખો બંધ કરી જાય, વળી જોવે ને વળી આંખો બંધ કરી જાય. નંદરાયજીએ કીધું, શું વાત છે? કીધું, તને ન ખબર પડે, મને થોડીક વાર પહેલા જોવા દે. કીધું, એમ અમારા ગ્રહસ્થીઓના છોકરા ભાવમાં તમે આમ જોયા કરો એ ન સારું લાગે, તમે સંત છો. કીધું, એમ નથી, તું ઉભો તો રે. મૂળમાં ગર્ગાચાર્યજી એ જોવે છે. ગર્ગાચાર્ય કોણ છે? બ્રહ્મને કોઈ પણ રૂપમાં બ્રહ્મ આવે ઓળખી જાય. બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ, કોઈ પણ સ્વરૂપની અંદર ભગવાન આવે એને ઓળખી જાય એ ગર્ગાચાર્ય છે. અને એટલે એ વિચારે ચડ્યા કે આ પરબ્રહ્મ પરમાત્માનું જે તત્વ છે એ અહીંયા આ આયરના ખોરડે ગૌશાળામાં ધૂળમાં રમે? કોણ છે આ? કેમ આને જોઉં છું તો મારું સહજ ચિત્ત છે સમાધિ તરફ જાય છે? કેમ આને જોઉં છું તો જાણે જન્મ જન્મનો સંબંધ હોય એવું લાગે છે? કેમ આને જોઉં છું ત્યારે એમ લાગે છે કે રોજ જેને ભોગ ધરું છું એ આજ છે? આંખો બંધ કરીને વારંવાર ચિત્તમાં વિચાર કરે છે. છેલ્લે નક્કી થઈ ગયું, મારું મન, મારું પવિત્ર મન આવી રીતે કોઈ દી ખેંચાય નહીં, આ 100% પરબ્રહ્મ પરમાત્મા જ છે. ગર્ગાચાર્યજીને કહે છે, નંદ બાબા પ્રભુ, અમારા બાળકનું નામ તો પાડો. અરે ગર્ગાચાર્યજી, કીધું, તારા છોકરાનું નામ હું ક્યાંથી પાડું? આને જોયું હું મારું નામ ભૂલી ગયો. ઇનકે નામ અને નંદ, આના હજારો નામ છે. કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે, કોઈ કહે નંદ નો કિશોર. હરિ તારા છે હજાર નામ, કહે નામે લખવી સંકોતરી. કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે, 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 કોઈ કહે નંદ નો કિશોર, કહે નામે લખવી સંકોતરી. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં, આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં, મુખા ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં, મુખા ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં, લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં.
जो आनंद सिंधु सुख राशि सी करते त्रैलोक सुपासी सो सुख राम राम अस नामा अखिल लोक दायक विश्राम। हिंदुस्तानी शास्त्रीय संगीत नो कदाच आपने शोक होय आ राग नु नाम छे बागेश्री। ભગવાન શ્રી હરિનું નામ પાડવાની વાત આવી ત્યારે કહે છે રોહિણી નક્ષત્રની અંદર પ્રગટ થયેલો આ વસુદેવનો પુત્ર છે એટલા માટે નામ રાખીએ છીએ વાસુદેવ, વસુદેવનો દીકરો વાસુદેવ। આપણે ત્યાં પહેલા એવી રીતે નામ રાખતા કે એના બાપાનું નામ ન પૂછવું પડે। જાનકી કે એટલે સમજી લે કે આ જનકની દીકરી છે, રાઘવ કે એટલે સમજી જાય કે આ રઘુકુળમાં ઉત્પન્ન થયેલો છે, ભાર્ગવ કે એટલે સમજી જાય કે આ પરશુરામ ભૃગુ ઋષિના કુળની અંદર ઉત્પન્ન થયેલો છે, યાદવ બોલે એટલે નિમેળે ખબર પડી જાય કે આ યાદવ યદુકુળમાંથી છે। શ્રી કૃષ્ણનું નામ પાડ્યું છે વાસુદેવ। આપણે ત્યાં એવી પ્રથાઓ પણ હતી કે મોટો ભાઈ હોય એનું નામ માં ઉપરથી પડે, એટલે દાઉજી છે મોટા ભાઈ છે તો માનું નામ છે રોહિણી, એટલે રોહિણી ઉપરથી રૌહિણેય એવું નામ છે। અને કનૈયા નાના ભાઈનું નામ બાપ ઉપરથી પડે તે વસુદેવનો પુત્ર એટલે નામ પાડ્યું વાસુદેવ। પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિનું નામ પડ્યું અને પછી તો ખૂબ ખૂબ દક્ષિણાઓ પ્રાપ્ત કરી છે ગર્ગાચાર્યજી મહારાજે અને વિદાય થયા મથુરા તરફ। 6 વાગ્યા છે, હું ઈચ્છા છે હા કો ને કાનુડાની વાતો સાંભળો મજા આવે। પછી ભગવાન શ્રીહરિ થોડા મોટા થયા, ભાખોડિયા પર ચાલતા ભગવાન શ્રીહરિ દાંત અરે આપણે જીભ અને પગ ભેગા આવે એમ કહે છે, એટલે હાલતા ભેગા ભેગા હાલતા શીખે અને હારે હારે બોલતા શીખે, જીભડો લાંબો થતો જાય, યે ક્યા હૈ વો ક્યા હૈ યે ક્યા હૈ વો ક્યા હૈ, અને હાલવાનું શીખે, નવું નવું હાલવાનું શીખાવે એટલે હારા ધોળે હાલે નહીં। અને દાદા બેઠા હોય તો એ પાછા છોકરા એ થાકી જાશો, મૂળું પોતે થાકી જાય ને, છોકરા થાકી જાય તો એ તમને પૂછશે જ નહીં, એ તો તરત ન્યાન્ય જ્યાં બેઠા હશે ન્યાન્ય ઢળી પડશે, છોકરા દોડે। તે ભગવાનના તોફાન શરૂ થયા, ભગવાન શ્રી હરિને માં બોલતા શીખવાડે છે, મૂકમ કરોતિ વાચાલમ, જેની કૃપાથી મૂંગા બોલતા થાય એને જશોદાજી બોલતા શીખવાડે છે, પંગુમ લંઘયતે ગિરિમ, જેની કૃપા થાય ને પાંગડા હોય એ પણ પર્વતને ઠેકી જાય એને આજ યશોદા ચાલતા શીખવાડે છે। ભગવાન શ્રી હરિ બોલતા શીખ્યા ચાલતા શીખ્યા, નાની નાની બાલ લીલાઓ કરે છે, કોઈ સમયે કોઈ રમકડા માટે થઈને ધરાર જીદ કરે, વળી પાછા યશોદા મૈયા કંઈક બીજી બીજી વાર્તા કરે અને વળી પાછા એ વસ્તુ ભૂલાવે, નાના બાળકોનો નિયમ છે ભૂલી બહુ જલ્દી જાય। કૃષ્ણ ભગવાન હજી થોડા મોટા થયા, હવે ગોઠણ ઘસાતા નથી, હવે ઊભા થઈને બરાબર ચાલે છે, સવારના પોરમાં મૈયા યશોદા સ્નાન કરાવીને તૈયાર કરે અને પછી તો સરસના તૈયાર કર્યા હોય એટલે કંઈક ખાવા માટે આપે અને પછી ભગવાન શ્રી હરિ નીકળે બહાર। જ્યાં બહાર નીકળે એક દિવસ જોયું તો એક સરસનો પ્રેમ ભરી જેની આંખો છે એવો એક સખા મધુમંગલ ઊભો હતો, ભગવાન શ્રીકૃષ્ણે એની સાથે દોસ્તી કરી। મધુમંગલને પૂછ્યું કે તું આટલો દુબળો પાતળો કેમ છે, મધુમંગલે કીધું અમારે એક જ ગાય છે અને એનું જે કંઈ દૂધ દહીં ઘી માખણ થાય બધું અમારે કંસને ટેક્સ દેવામાં વયું જાય। કૃષ્ણ ભગવાને તે દિવસથી જ ગોકુળની અંદર ગણપતિ શરૂ કરી દીધા, એટલા ગામના છોકરા ભૂખ્યા રહી જાય ને કંસના રાક્ષસોને ખવડાવવા માટે આ બધું દેવાનું હોય। ભગવાન શ્રી હરિએ મધુમંગલને કીધું તારા મારા જેવડા ગોકુળમાં કેટલા છે, કીધું ઘણાય છે અને મંડળી બનાવો, મંડળી બનાવી અને પછી એના કામકાજ બધા ચાલુ થયા, બીજું હું ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થયું એટલે પછી પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો। મથુરાના માર્ગે મોટા મોટા વૃક્ષો ને એના ઉપર આ બધા બેસ જાય અને પાણાની ભરી રાખી હોય કોથરિયું, તેથી કોથરી હતી ઠીક, આ તો તમે સમજી ગયા ને કંઈક ભરી રાખ્યું આ ઈ જ પથરા લઈને બેઠા હોય અને એમાં જ્યાં ગોપીઓ પેલું મહી માખણ વેચવા માટે નીકળે અને એક જણો ઉપરથી સીટી વગાડે કે દૂધ વેચવા માટે નીકળી જ ગોવાલણી, ભગવાન કે આવવા દે અને જ્યાં નજીક આવે ત્યાં પેલો ઘા પરમેશ્વરનો, ભગવાન શ્રી હરિ સનનન કરતો પથરો મારે અને જ્યાં માટલામાં લાગે માટલું કટકી કટકી હો ગઈ મટકી, જ્યાં એ માટલું ફૂટે એટલે ઓલું દૂધ ભર્યું હોય અંદર, હું દશા થાય ગોપીને જુઓ અને આખે આખી નાયરે તાતા ભૂદેવો પયા સ્નાનમ સમર્પયા,
ગોપી, કૃષ્ણ ભગવાન ઉપરથી કે ક્યારેક ક્યારેક દૂધથી નાવું જોઈએ, સ્કિન ફેર થાય. રોજના તોફાન ચાલુ થયા એટલે પછી રાવું ચાલુ થયું. લે ભાઈ, ના ના, જશોદા મૈયાની પાસે જ્યાં સવારના પોરમાં ગોપીઓ આવે, વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસહ, સવારના પોરમાં યશોદા બાર આવ. જશોદાજી જોયે એટલી અત્યારના આટલી બધી ભેગી થઈને હું આવી, શું છે? તું આ તારો છોકરો તોફાન કરે છે, તું તો બધાના છોકરા કરતા હોય, એમાં શું છે? માં માને અને એના પાછા બાના હોય એની પાસે. વત્સાન મુંચન ક્વચિત અસમયે, ટાણું નાથી હોય તો વાત છોડી મૂકેશ. જશોદા મૈયા કૃષ્ણ ભગવાનને બોલાયો, મૈયા જ્યાં બોલાવે છે એટલે તરત જ અંદરથી કનૈયા બહાર પધાર્યા. જ્યાં જશોદા મૈયા આમ જોઈને બોલાવે કૃષ્ણને એટલે ગોપીઓ અંદર અંદર તાળી મારે. કેમ કે ફરિયાદનું તો બાનું છે, હકીકતમાં દર્શન કરવા આવી છે. કારણ કે જ્યાં સુધી તને ન જોઉં ત્યાં સુધી મારા હૃદયમાં સંતાપ રહે છે. શ્રી હરિના દર્શન માટે આવી છે. જ્યાં ભગવાન શ્રી હરિ બહાર પધારે, આ ગોપીઓ બધી એમ કહેતું એને વાછડા છોડી મૂકે, સાચું છે? કૃષ્ણ ભગવાન જોઈ લીધું કે હા, આને દર્શન કરવા તા એટલે આવી છે, મને હેરાન કરે છે, ખોટી ખોટી મારી ફરિયાદો કરે છે, એટલે કે હવે વાંધો નહીં, હું તમને બતાડું કે માં આ ગોપી છે ને એ બહુ કઠોર છે. એમ તને કેમ ખબર? કીધું હારી બધું દૂધ દોઈ લે છે, વાછડાને તો દેતી જ નથી. હે ગોપી, એવું કરે છે? એલી ચાર આંચળ હોય એમાંથી એક વાછડા હટું હોય, ત્રણ આપણા હટું હોય, તું એમ કરે છે કે નથી કરતી? કીધું બધું એમ જ કરું છું, હું એમ કહું છું કે કટાણે છોડી મૂકે એટલે હજી દોવાનો ટાઈમ નથી હોય ત્યાં છોડી મૂકે, વાછડા બધું દૂધ ધાવી જાય, પછી અમારા હટું શું વધે? જશોદા વળી કૃષ્ણની સામે જોવે, એવું કરે તું? કીધું ના ના માં, હું તને સાચું કહું, જે ઈ ગોપી ફરિયાદ કરે એનું એવું છે, ગઈકાલે હું ત્યાંથી એના ઘર પાસેથી નીકળતો હતો, મેં જોયું એનું વાછડું બાંધેલું હતું અને ગાય આઘી બાંધેલી હતી, અને વાછડું હારું ઠેકડા મારે પૂછડું ઊંચું કરીને એની માં પાસે જવું હતું, એટલે એ પોતાની ગાય માં છે એની સામે જોઈને માં એમ બોલે. મને એમ થયું એને એની મમ્મી પાસે જવું છે, તો મેં છોડી નાખ્યું, અને જ્યાં છોડી નાખ્યું ત્યાં તો દોડતું દોડતું એની મમ્મી પાસે ગયું, અને એવું સરસ પૂચર પૂચર કરીને મંડ્યું ધાવવા. માં એ દ્રશ્ય એટલું સરસ હતું, જો ગોપી મારા દીકરાથી કોઈનું દુઃખ જોયું ન જાય. ગોપી કે ઘરે કરાય, કાનુડે કવરાયવા Oh, oh, oh.
કહે ગિરિધર નાગર ગમે એવી ચોરીઓ કરતા હોય કોક દીધો પકડાય ને. એક દિવસ ભગવાન શ્રી હરિએ માટી ખાધી અને દાઉજીએ જઈને જશોદા મૈયાને કહી દીધું, અને ત્યારે જશોદાજી હાથમાં લાકડી લઈને કૃષ્ણને બોલાવે છે. ભગવાન શ્રી હરિએ પોતાના મુખમાં માને ફરી એકવાર વિશ્વના દર્શન કરાવ્યા, અને પછી તો માં ઉપર માયાનો પ્રયોગ કરવો પડ્યો એની કથા છે. અને સમય તો છે હજી મારી પાસે, પણ આ બધા ધીરે ધીરે ઊભા થાય ને એટલે મને એમ થાય કે હવે પૂરું કરું, બરાબર ને? અહીંયાથી આગળની કથા હવે આવતીકાલે સવારે. આજે ગોવર્ધન ઉત્સવને અહીંયા કંઈ આપણે રાખેલું નથી એટલે પછી, નહીંતર મારે ત્યાં સુધી પહોંચવું પડે. પણ આ સારું છે, મારે મારી રીતે મેં મારી મોજમાં આજે જે રીતે ઠાકોરજીએ કરાવ્યું એ પ્રમાણે આપણે આનંદ લીધો. આવતીકાલે સવારે 9 વાગ્યે ફરીથી આગળ ભગવત ચર્ચા કરીશું. અત્યારે કથાને પૂરી કરવું એ પૂર્વે 2-5 મિનિટ માટે શ્રીકૃષ્ણનું નામ લઈએ. गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे ગિરધારી ગિરધારી ગાઈએ
फिर धारेंगे।